આજે બે શબ્દ તમારા જીવ માંથી કાઢી નાખજો હું જાણું છું એક શબ્દ કાઢી નાખજો આવડે છે તો ખબર છે એમાં શું બે શબ્દ કાઢી નાખજો ઓગણીસો પંચાવન ની સાલ જસભાઈ જારોડા અને સાધુ બનાવવાના હતા સ્વામીજી મને પહેલેથી જ કહ્યું હતું કે એને એન્જિનિયર કર્યા પછી સાધુ બનાવવો છે સંજોગોનાધીન માર્ક્સ ખૂબ ઓછા આવ્યા એટલે ગુજરાતમાં કોઈ જગ્યાએ નંબર ખાધો નહીં દસ પંદર યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે ફોર્મ ભર્યા મહિનો વીતી ગયો ઓગસ્ટ આવી ગયો કોઈ જગ્યાએથી એડમિશન મળ્યું નહીં ટાકડે જ એ આનંદમાં સભા સભા બાપા બી ત્યાં સભા ઉપર હતી ને સભા પૂરી થયા પછી બધાને નીચે ઉતારીને જસભાઈને બોલાવ્યા રડ્યા એન્જિનિયરિંગ કોલેજમાં જવા માટે એટલા બધા ખૂબ એકદમ ગંભીર થઈને વાત કરી લીધી આ તમને બધાને ખબર છે છતાં કહું છો ગંભીરતાથી વાત કરતા કહ્યું કે અહીંયા તો તમને બાવન ટકાએ કે ચોપન ટકા એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી જશે ચિંતા નહીં કરતા પણ અક્ષરધામમાં સો સો ટકા માર્સ જોઈશ હજુ એ લટકું યાદ છે અને પછી ધીમે કહ્યું કે એમાં આટલું આટલું કિંચિત કિંચિત માણસો છે નહીં ચાલે એ આખો જ ભાવ મને હજુ એકદમ યાદ છે મહારાજે મત્રી મહારાજે ગઈ ગઈકાલે કહ્યું તેમ કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે ને શાંતિથી સાધના કર્યા થયા જ કરે થયા જ કરે આપણી પર બહુ કરુણા કરીને આ કરુણા શાસ્ત્ર નાનકડું આપી દીધું કુટુંબમાં સહજ આત્મીયતા રહે સંતો હરિભક્તોમાં અરસ પર આત્મીયતા સહજ રહે અને જરાય સંબંધ ન તૂટે એવા એક અદભુત ભાવથી બહુ થોડા શ્લોકો એક આશીર્વાદ સ્વરૂપે પોતાના માનીને પ્રભુએ જ્યારે આ નાનકડો ગ્રંથ આપ્યો ત્યારે આજે હું એક પ્રકારના શ્લોકોને સમજાવું છું મેં ચાર પ્રકારના શ્લોકો કાઢ્યા છે આજે છે માન તમને બધાને જ ખબર છે સર્વે રોગોનું મૂળ પાપ છે માન સરવી રોગોનું દેહભાવ અભિમાન મૂળ પાપ છે એટલે તો આપણે સૌ ભૂલકોની યાત્રા માટે નિરંતર મંડ્યા છે બાપા ભૂલકો તો આપને ક્યાં નહીં બસ પણ એ સાથે એ ભાવથી આજે મંડ્યા છે વ્યવહારિક રીતે સંસારમાં અથડામણ ન થાય બધાના દિમાગ સરખા ના હોય બધાની સમજણ સરખી ન હોય બધાની ગુરુભક્તિ સરખી ન હોય બધાની નિષ્ઠા સરખી ન હોય બધાને રાજી કરવાની ભાવનાના પર્સન્ટેજ સરખા ન હોય બધાને વાતને સમજવા માટેની તાકાત સરખી ન હોય દરેક વ્યક્તિ એક યા બીજી રીતે પોતાના લેવલથી વિચારીને બીજાને માપીને પત્ર બી રાખે છે ધન્ય હો શાસ્ત્રી મહારાજને ધન્ય હો યોગી મહારાજનું અદભુત જીવન અને ધન્ય હો કાકાજી પપ્પાજીને કેવળ સંબંધે ઉઠાવ લીધો મહિમાથી કોઈ પણ વ્યક્તિ જો સંબંધ નહીં જોવે તો ક્યારેય એનો સંબંધ ભગવાનો સાથે દ્રઢ નહીં થાય વ્યક્તિને પોતાની માનીનતાથી સમજણથી સત્યથી સાત્વિકતાથી કોઈને જોવાનો અધિકાર નથી પોતે જ રોગી છે બીજાના રોગને જોવાનો અને ક્યાંથી અધિકાર છે પોતે ભજન કરી શકતો નથી ને બીજાની પાસે શું અપેક્ષા રાખી પોતાને જ નિર્દોષ બુદ્ધિ નથી અને ખોટી પ્રીતિના ઓછાળ સાથે બીજાની પાસે નિર્દોષ બુદ્ધિની અપેક્ષા રાખે કેટલું ભયંકર પાપ હશે એટલે આજે મેં પાછા શ્લોક એક પ્રકારના ઘડ્યા છે તમને ખબર છે એટલે બહુ સમજાવવા માટે પ્રયત્ન નહીં કરું પણ આપણે બધા સંકલ્પ કરીએ આપણે તો હા હા ગઢથલ કરવાનો છે પ્રાર્થનાય નહીં હા હા ગઢર ગમે તેવો છું હું તમારો જ છું તમારો છું એટલે તમારા ભક્તોનો જ છું તમે ભક્તોના દાસ થઈને વર્ત્યા તો હું બી દાસ થઈને વર્તીશ તમે ભક્તોનું કશું જ જોયું નહીં તો મારાથી પણ ન જ જોવાય આટલું જો હા ગઢતર આટલી જ હા ગડથર જો કરતા ભક્તો આગળ આવડી જાય તો આને સમજાવવાની જરૂર નથી કમનસીબ બુદ્ધિ બુદ્ધિમાં રહેલું પોતાનું સત્ય એને ઓછા નીચે રહેલી એની માન્યતા અને એ માન્યતાના ઓછા નીચે રહેલી એની મૂળ વૃત્તિ આપણને સત્પુરુષ આગળ હા આગળ નથી કરવા દેતી હાગરચલ શબ્દ કેટલો સરસ છે યોગી મહારાજ બહુ કહેતા સસલું હાથી આગળ હાગ કરે એટલું લડાવે પ્રસંગને એટલું જ લડાવે પછી હાથી એને સૂંઢી લઈ સૂંઢથી લઈ અને પોતાના શરીર પર સસલાને બેસાડી દે સત્પુરુષ ઉચકે તમારો તો કોઈ પ્રયત્ન જ નહીં હાહા ગડથલ સિવાય કોઈ પ્રયત્ન નહીં પણ એ બાપાના શબ્દો બાપાનો એ સમય તે વખતે હા ગડથલ શબ્દ કોઈ વિરલ ને સમજણ પડી જ અને એટલા જ માટે હું તમને કહું છું કે મેં ત્રેવીસમી તારીખે કરેલું કઈક પ્રવચન જ્ઞાન ગરીબી એ રહેલું એ ભવ્ય પ્રભુનું સ્વરૂપ બધું જ હતું છતાં જ્ઞાન ગરીબી અને એ જ્ઞાન ગરીબીને ભોળા ભોળી પકડતી હતી એટલું બધું ઓઢાડી દીધું તે કહેવામાં કોઈને વાર નહોતી લાગતી એક બુદ્ધની જેમ વર્તનાર યોગી મહારાજ અને આપણામાં તો કશું જ નથી ને બુદ્ધિનું દિવારું જ કાઢેલું છે અને છતાંય આપણે બુદ્ધિથી બીજાને વિચારીએ છીએ આપણા જેવો કમનસીબ અને પાપી આ ધરતી પર કોણ હશે શિક્ષા થોડા શ્લોકો સમજાવવા માટે વિચાર પ્રયત્ન કરું છું ફરી કહું છું ખબર છે શબ્દ કાંઈ નાખજો હું જાણું છું એ શબ્દ કાંઈ નાખ છું તમે કોણ તમારું લેટરિન ક્યારે બંધ થઈ જાય તમને શી ખબર પડે તમારો કોઈ પણ ઓર્ગન ક્યારે બંધ થઈ જાય તમને શી ખબર પડે ભગવાન સ્વામિનારાયણ એકી સાથે સાઈટ ને પહોંચાડી દીધા ધરતીના ઇતિહાસમાં પ્રસંગને યાદ રાખજો કેવો અદભુત સાહીઠ આધ્યાત્મિક ઇતિહાસના પાને આવો માર્વેલ પ્રસંગ કોઈ નું દર્શન કરાવતો પ્રસંગ પોતાની જ ધારી વર્ન બ્રહ્માંડમાં થાય છે એવું એક દર્શન કરાવતો પ્રસંગ એક એક વાડું કાઢ્યો મોકલ્યો બીજો આખો પાછો એને મોકલ્યો વારા અગ્નિસંસ્કાર વિધિ થતી જ રહે એથી મોકલતા ગયા એની કેટલી બાપ રે બાપ અને એ જુનાગઢ મંદિરમાં હજુ બી એ વરી છે આપણે વરીનું દરો ધ્યાન કરવા જેવો છે જ્યાં સુધી ભૂલકોની યાત્રા એક ધારી સ્થિરતાથી ચોવીસ કલાકની હરેક સેકન્ડ ન થાય ત્યાં સુધી વરીને સંભાળજો તમારો બાપ કોઈનો થયો નથી થશે નહીં મારી શિક્ષા પ્રમાણે વરસે એ જ અમારા હૃદયમાં છે એ જ અમારા સંપ્રદાયમાં છે બાકી બધા સંપ્રદાયની બહાર છે એને આ લગતા એ શરમ નહીં આવી આ બોલતા લગતા શરમ ન આવી એક બાજુ દુબોત સમંત જેના સેકન્ડ હજારો લાખો કરોડો નિષ્કામી થઈ શકે એક જ સેકન્ડ અને લાખમા ભાગમાં કરોડોને રાખ ને ગરીબ બનાવી દે હાથ જોડતા કરી નાખ્યા અને છતાંય વ્યક્તિ એ મહારાજે લખ્યું શિક્ષાપત્રી પ્રમાણે વાસ છે આ મહારાજ છે અને શિક્ષા પદ્રી પ્રમાણે નહીં વર્તે એ અમારા સંપ્રદાય થકી બહાર છે પૂરું થઈ ગયું નાનકડી બુક ને નાનકડી એને પોતાની માનજો ઊંડા ઉતરજો પ્રાર્થના કરજો લીટીએ લીટી સમજવા માટે પ્રયત્ન કરજો પોતાના આત્મા સાથે સુસંગત કરવા માટે થોડો પ્રયત્ન કરજો હવે એટલી બધી ઊંચી કક્ષાની ઉપાસના પડી હું સ્વામી તો નારાયણ યોગી મહારાજ કહેતા તમે કોઈને બી જ્યાં સ્વામી નારાયણ કહો તો શાસ્ત્રી મહારાજનો ભાવ જેને કહો એનામાં શાસ્ત્રી મહારાજનો ભાવ રાખજો મહારાજનો ભાવ રાખજો મારી આંખમાં આંસુ આવી ગયેલા તમે નાના બે ત્રણ વર્ષ જે સત્સંગમાં આવે છપ્પન સત્તાવન ની સાલની વાત કરું છું કોઈને બી જય કહો હું શાસ્ત્રી મહારાજને જયસંગ કહી રહ્યો છું ભગવાન સ્વામિનારાયણને જે કહી કહ્યો છું અને વ્યક્તિનો આકાર નહીં જોતા આજે એમને એટલું સરસ સમજાવ્યું છે હું સ્વામી તું નારાયણનો સ્વરૂપ એ આપણો અદભુત મંત્ર બાપ રે બાપ કલ્પનાતીત અને એ પત્રિકા આગળ આપ આ જે શ્લોક જે સમજાવું છું તો લૌકિક રીતે સામાન્ય છે અને છતાંય આપણે સમજવાના છે બહુ વાતો સાંભળી છે મોટી મોટી મહિમાની સ્વરૂપિષ્ઠાની નિર્દોષ બુદ્ધિની આત્મીયતાની ભૂલકાની રાગભાવની ગરીબીની એટલે આ સામાન્ય આમ સામાન્ય લાગતી વાતો નથી પણ અસામાન્ય બી છે સામાન્ય વાતો એટલે લખી છે વ્યવહારમાં દુઃખી ન થવાય આપણામાં વિવેક રહે એક જ ભગવાન સ્વામિનારાયણે લખ્યું સત્તાધારી શ્રીધારી શાસ્ત્રધારી એવાનું ઊભા થઈને સન્માન કરવું એની પેશિયલ વ્યવસ્થા કરવી સત્તાધારી કોઈ સદગુરુ આવે કોઈ શાસ્ત્રધારી આવે કોઈ રાજકીય પુરુષ આવે એને અલગ એની વ્યવસ્થા એક જ બાકી બીજા માટે તો શબ્દ ઠીક નહીં સાથે તો બહાર જવાય જવાની છે સાત્વિકતા અહીં તો દરેકની કક્ષાએ જઈને એની રીતનું સન્માન કરીને એના દિલમાં બેસવાનું છે આપણો અંગત અમરીશ હોય તો જસ્ટ અમને નીચે બેસવાનું ક્યાં વાંધો છે પણ કોઈક હાલ બિચારો કોઈ મહેમાન જેવા આવ્યો હોય તો પછી એની વ્યવસ્થા જુદી રીતે થાય જ અને ત્યાં અમરીશ હોય અપેક્ષા રાખવાની જરૂર નથી પણ એ પ્રભુ લખી શકે નારાયણ એક એક શ્લોકની પાછળ એની સુપ્રીમસી છે હું મારા મૂળ મુદ્દા પર આવી જાઉં એ પછી મુદ્દો પછીનો છે પણ

તમે પોતાના આત્માના સુ આત્માની સાથે સુસંગત કરવા એક ધારો પ્રયત્ન કરશું એક ધારો એક રુચિથી પ્રયત્ન નહીં કરો તો કોઈ પણ પ્રાદેશિક સંત કે ડિપાર્ટમેન્ટલ હેડ એ એના શિષ્યોમાં એની પ્રવૃત્તિમાં હંડ્રેડ પર્સન્ટ નહીં પાંચ હજાર ટકા બંધાઈ જશે હું દરેક સૂત્ર મારું છે એ બનાવવા પ્રયત્ન કરવાનો છે મારા માટે ભગવાન સોમનાથ બોલ્યા છે બીજા માટે નહીં બીજા વર્તે કે ન વર્તે મારે જોવાની જરૂર નથી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવનાર વિદ્યાર્થી અથવા એથ્લેટિક ગેમ્સમાં દોડનાર રનર એ બાજુવાળો તાલીઓ પાડે કે ન પાડે અથવા નાયકરાના ધોધ પર જે સોમનાથ એક જ ઇંચની જાડી દોરી પર ચાલીને જનાર માણસ તાલીઓ પાડો તો એ ન સંભળાય નાયગ્રના ધોધનો પ્રવાહનો અવાજ બી ન સંભળાય એને કશું જ નહીં એ ચાલતો જ જાય ચાલતો જ જાય જે દિવસે એ ચાલતો હતો ખુરશી લઈને ચાલતો હતો તે દિવસે લેક્સ ઓફ પીપલ એને જોવા ઊભા થયા તો બી એને લાખોની ખબર નહોતી પડી એવું આ શિક્ષા બધી તરફ ધ્યાન રાખવાનું છે લાખો ની ખબર નહોતી પડી આમ ચાલ્યો પાછો પાછો આવ્યો પછી ખુરશી લીધી પછી ખુરશી મૂકી એક જ વાયર પર આટલા જાડા વાયર પર ખુરશી મૂકી એની પર બેઠો ફરી પાછો ચાલ્યો કારણ એની એકાગ્રતા કેવી છે દેહ ઇન્દ્રિયો અંત કરીને આત્મા એક હતા દેહથી જુદા ઇન્દ્રિયોથી જુદા મનથી જુદા બુદ્ધિથી જુદા આત્માથી જુદા એના માટે શિક્ષાપદ્રી નથી આપણે જાગ્રત રહેવાનું સો માંથી સો ટકા માર્સ લાવવાના છે જ અને ખાલી હાહા ગડથલથી આવશે તમારી આગળ હાહા ગડથલ તમારા ભક્તોની આગળ હા ગડથલ પૂરું થઈ ગયું પણ હા ગડથલ કરતા બીજી બધી ગડથલો બહુ કરી નાખીએ છીએ એની મોટી માથા પણ છે એક સેવકને મેં બોલાવીને કહ્યું કે તું આ સંત ની સાથે જઈશ તારી બિચારો મને ધીમે ધીમે મને નહીં ગમે એમના અભાવમાં પડી જઈશ ને મને પાપ લાગશે તારે તારા સ્વભાવ કાઢવાના કે નહી કાઢવાના અશો કાઢવા હોય તો જલ્દી જા અને બે વર્ષ પછી કાઢવાના હોય તો ફરી એનો એ ચક્કર પરીક્ષા આવવાની છે ને છે જ હા ગડથડ શબ્દ સામાન્ય નથી એ તો મન બુદ્ધિ તરફ જુઓ તારે ખબર પડે હા ગડ શું છે લઈને કહી દો યોગી મહારાજે એક સંતને કહ્યું કે આમની જોડમાં તમારે જવાનું નથી તો સ્વામીને કહે સ્વામીની કોઈ કિંમત જ નહીં કેશો તો જઈશ ને નહીં તો જઈશ વાંડલમાં અમે ઊભા હતા છૂટાબો બધા મારી જવાની ઈચ્છા છે એટલે હું જઈશ જોડે ફાવશે આત્માના કેટલાય અનંત પ્રકારના માનના લોચા લઈને ઉખડે અને જુદા પ્રકારનો સ્પીડ સો સામાજિક નૈતિક અને આધ્યાત્મિક વિવેક હૃદયની નિષે પ્રગટાવવા માટે શિક્ષાપત્રી મસ્ટ સામાજિક વિવેક નૈતિક વિવેક આત્મીયતાનો વિવેક અને આધ્યાત્મિક વિવેક દેવતા તીર્થ બ્રાહ્મણ પ્રતિવ્રતા અને વેદ સાધુ અને વેદ એકવીસમો શ્લોક છે પછી વીસમો લઈશ દેવતા તીર્થ બ્રાહ્મણ પ્રતિવ્રતા સાધુ અને વેદ ગૌરીશંકર વ્યાસે બ્રાહ્મણનો સરસ કર્યો છે ડુંગળી અને લસણ ન ખાઓ યોગી મહારાજ ગોંડલની ધરતી પર બેઠા હતા અને છોટુભાઈ વકીલે પૂછ્યું કે સ્વામીજી ડુંગળી લસણ તો બ્રાહ્મણ ખાવાની મને ગેસની તકલીફ છે તો અમે ન ખાઈએ સ્વામી હસતા હસતા કે બ્રહ્મના સંબંધમાં જે આવ્યા એ બધા બ્રાહ્મણ કહેવાય એટલે અહીંયા દેવતા તીર્થ બ્રાહ્મણ એટલે સત્સંગ બી સંબંધ વાળા બી પતિવ્રતા સાધુ વેદ એમની નિંદા ક્યારેય ન કરવી ન સાંભળવી નિંદા શબ્દ ખતરનાક શબ્દ છે લાખ મિલો પાપી મળે પાપી લાખો મળક મિલે એક કંઈક છે સાખી હું થોડુંક યાદ રહી ગયું બીજા વિચારમાં છે લડતું રહ્યું પણ કેટલો બધો ગંભીર અર્થ છે નિંદા શબ્દ એમાં શું ખબર છે પાપી પણ એક નિંદાની પાછળ કેટલા અવગુણો અંદર ઘુસેલા છે ઈર્ષાળુ હશે નિંદા કરવાનો છે હઠીલો હશે નિંદા કરવાનો જ છે કોઈ માનભંગ થશે નિંદા કરવાનો છે કોઈનું રખાયું નહીં નિંદા કરવાનો છે કોઈનું થયું એટલે નિંદા કરવાનો છે રાજા એક ટેકરી પર બેસીને ન્યાય આપતા હતા સત્યની સત્ય પરમ સત્ય એક સામાન્ય ગામના હરિજનની ટેકરી પર બેસાડીને પણ એ ન્યાય આપે પરમ સત્ય નીકળે એક દિલવાળા સેવકને બેસાડીને પણ કોઈ પવિત્ર ભાઈને બેસાડીને પણ પરમ સત્ય ન્યાય નીકળે એક જન પાછળ પડી ગયો વિક્રમાદિત્યના જે સ્વામિનારાયણ હરિજનને બેસાડી દીધા પેલાને બેસાડી દીધા આમને તેમ હું બ્રાહ્મણ ને આટલો ચારેય ગુને યુક્ત અને હું વ્યવસ્થિત માણસ એને બેસવું તો ન્યાય આપવો હતો નહોતો બરોબર સમજો સામાન્ય વ્યક્તિ હરિજન સમાજમાંથી વ્યક્તિ એક દિલદાર બાઈ એ બધા ટેકરી પર બેસે એટલે ન્યાય સત્યનો નહીં કરતો હતો વિક્રમાદિત્યને ખબર પડી એમની પાછળ પડી ગયા પબ્લિકમાંથી બે પાંચ વ્યક્તિ મળવા આવી અને કહ્યું કે બેસાડી દો ને બે મહિનાથી તમારું જ મૂંગ્યું ફૂંકે છે આવા છે ને આવા છે ને શુદ્ધ નથી ઓળખતા નથી આમ ને તેમ ને રાજા રાજા એ પ્રજાને ઓળખવા જોઈએ નામ ભાઈ હું ક્યાં ના કરું છું બેસે પણ પહેલો ન્યાય તમારો કરાવજો તમારા કુટુંબનો બેઠો હાડો હાડ રૂમાડે રૂમાડે પાપ પ્રભુ ક્યાંથી બોલે એવો ન્યાય કર્યો એવો ન્યાય ન્યાય કર્યો તે બે મારી દીધી પેલા તારીખ વાળ્યો તરત જ એક સામાન્ય વ્યક્તિને બેસાડી તું ન્યાય કર એટલો પવિત્ર ન્યાય નીકળ્યો ન્યાય બી પવિત્ર પેલો નમી ગયો હા એકનું સામાન્ય સચવાયું હોય બીજાનું ન સચવાય હોય પાછળ પડી જવું એમને નિંદા ખોદની કર્યા કરવી એમને નિંદા અંત ના આવે ત્યાં સુધી મંડ્યા રહેવું એને નિંદા સપનામાં એનું ધ્યાન કરવું એમને નિંદા પોતાની ગરજ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી મંડ્યા પડે એમના નિંદા જાગતા એટલે આપણે આપડી મોટા ભગવાનના ના સંબંધે છે તો શું કરવા બીજાની વાત કરવી જોઈએ બીજાની પાછળ પડવાની સી જરૂર આપણી મોટ ભગવાનની ભગવાનના સંબંધે કરીને છે મોટપ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ ને કાકાજી ને પપ્પાજીને લઈને છે આપણી મોટપ નિષ્ઠાને લઈને છે આપણા પક્ષી એક જ સારી ક્વોલિટી છે તે ભગવાનનો સંબંધ બસ આપણા પક્ષી એક જ તત્વ સારું છે અને તે સત્પુરુષોનો સંબંધ આવી સર્વોત્તમ ઉપાસના એ બી આપણે જીવમાં ધરડ કરતા નથી તથા કરવી બહુ સહેલી સંબંધને સ્થિર કરવો કરો છે પાંચ પચાસ જણા માને એવો વ્યક્તિ વિવેક વ્યવહાર કુશળ તમારામાં હોય શકે પણ અહીંયા સંબંધને પહેલું સ્થાન આત્માને વિશે આત્મા પાર જઈને આપવું એ અઘરું છે તમારો હેતવારો છે એનો તમને કશું જ નહીં દેખાય પણ તમારા પ્રકૃતિથી વિરુદ્ધ વર્તનાર અથવા તમારી પાછળ પડી જનાર એ વ્યક્તિનું તમે નિરંતર દેખશો ત્યાં આગળ તમે સંબંધ નહીં જોઈ શકો આપણી મોટર આપણા પક્ષે કોઈ પરમ સુંદર પાસું હોય આપણી ઉપાસના ને બાપાનો મહારાજનો ને સ્વામીનો સંબંધ એ કોઈક વિચારને જ્યારે મંડીએ તમારી વ્યાપક કરેલી વ્યાપકપણે પથારી જે મોજાનની પાથરી છે એમાં તમે ફસાતા જ રહેવાના ફસાતા જ રહેવાના ફતા ફસાતા અનટીલ જ્યાં સુધી મધ્ય અઠ્યાવીસ ને એકતાલીસ પ્રમાણે સેવા નહીં થાય ત્યાં સુધી તમારી ક્રિયાઓ તમને જ ખાઈ જશે અને તમારા આત્માને અબજો માઇલ દૂર ભગવાનથી મૂકી દેશે શાંતિનો લેસ નહીં દેખાય તમારા શિષ્યો તમને એક જમાનામાં જ્યારે દેહ મૂકશો ત્યારે ભારરૂપ લાગશે પથરા જેવા લાગશે હું ક્યાં બંધાયો મારે સંબંધ કરીને પછી હેત કરવાનો છે ત્યાં સુધી તટસ્થ ભાવે ગોષ્ઠી કરવાની છે સેવા કરવાની તટસ્થ ભાવે નિંદા ઉપર આવી મારું પાછું બહુ ભક્તિ પ્રિય સ્વામી જેવું છે દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવતા સાધુ વેદ એમની નિંદા ક્યારેય ન કરવી ન સાંભળવી કરનાર તો ગુનેગાર છે જ ભગવાન સમજાય કે પેલો પેલો સાંભળનાર હા એ આ કરનાર એ બદમાશ એટલો જ ગુનેગાર છે કરનાર તો છે જ સાંભળનાર એને પ્રભુની ઉપેક્ષા કરી છે શા માટે આત્મીયતા નથી રહેતી માન શા માટે આત્મીયતા નથી ફલાનું ટીકું શા માટે આત્મીયતા નથી નિંદા શા માટે આત્મીયતા નથી રહેતી બીજાનું સારું જોઈ શકાતું નથી શા માટે આત્મીયતા નથી રહેતી બીજાનો વધતો જતો પ્રભાવ ભક્તિનો હૃદયને વિશે આનંદ નથી આપતો એ માને કરીને જે સ્વામી નારાયણ આપણે આગળ પાછું કહીને ઉથલ પાથલ કરીને નાખીએ છીએ એટલે આ શબ્દ બરોબર યાદ રાખજો નિંદા શબ્દ સામાન્ય નથી લાખ મળે પાપી પણ નિંદક મિલે કોઈ એક ન મળજો એક ક્યાં ચડાવી દે ક્યાં ચડાવી દે ક્યાં ચડાવી દે ભગવાન સ્વામિનારાયણ જયારે સાઈડ સાઈડ સંતોને લીડર બનાવ્યા ગઢાની ધરતી પર બધાને બોલાવ્યા જે સ્વામિનારાયણ બધાને પ્રભુએ કરી અમારી સેવાની સાનુકૂળતા કરવા માટે અમા સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા પ્રવર્તનના માટે જુદા જુદા પ્રદેશોમાં જઈને બધાએ કામ એક જ કરવાનું છે નિષ્ઠા પ્રવર્તન બે પાંચ વર્ષ પછી બધા વારા પરથી આવ્યા તમે કોણ તો કે બ્રહ્માનંદી તમે કોણ તો નિષ્કુળાનંદી તમે કોણ તો મુક્તાનંદી એ સમજણ સાચી હતી કે હું મુક્તાન સૈના મંડળનો છું એવું કેવો જોતો પણ શબ્દ પેલો જીવમાં એ બાર પરમો એના સેવકોને અંદર સિંચ્યો નહી કે આપણે સ્વામીના અહીંયા આપણે સહજાનંદી એવી જે ટોપ પ્રવર્તન કરવું એ તો જેના જીવમાં નિષ્ઠા હોય ગુરુ ભક્તિ ને પ્રભુ ભક્તિ જેટલી હોય તેટલો જે વિચારો ઓગળીને વર્તે પોતામાંથી બહાર રહીને વર્તે પોતાના કોચલામાં જીવે જ નહીં પોતાના કોચલાને સાથ આપે જ નહીં પોતાના બાપની ભક્તિ જદા કર્યા કરે એટલે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે આપણી મોટપ સંબંધે કરીને આપણી મોટપ ઉપાસનાએ કરીને આપણી મોટપ આપણા બાપે કરીને આપણી મોટપ બે નમૂન ભૂલકુની મંગલકારી અવસ્થાથી જીવન જીવનાર છે સનાતન ચૈતન્ય સ્વરૂપો એનો જે સંબંધ અને એની જે વાત સમજી એને લઈને આપણી મોટપ છે બાકી આપણામાં કોઈ મોટપ નથી બે પૈસા જય સ્વામી નારાયણ હૈયુ તપાસી લઈએ તો બસ બહુ થઈ ગયું આગળ પછી સમજાવું છું પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા આપવા આરોપણ ન કરવું અને કોઈને ગાળ તો ક્યારેય રે બાપરે મિથ્યા આપવા આરોપણ ન કરવો કલાકનો વિષય છે પણ બાકીનું થોડું બાકી રહી જાય એવું છે પછી તો બધું સમજાવશે મારા પડતી તો બધા ઘણા સંતો શિક્ષા સમજાવશે

ત્યાં ક્લિન્ટનની માથાઓ કરવાની હોય ને હિન્દુ સમાજે શું ચાલે છે ત્યાં પ્રોબ્લેમ નથી સ્ત્રી સર્વિસ કરે પુરુષ સર્વિસ કરે બીજી માથાકૂટ નહીં ત્યાં કોઈનું કોઈ કોઈનું નહીં દીકરી નહીં દીકરો જે સમજાય ને બધા સાધુ ત્યાં કોઈ પ્રશ્ન જ નહીં દીકરી ક્યારે દીકરી જતી રહે તો હરકશોક નહીં દીકરી એટલે ત્યાં બે જ વસ્તુ થાય છે એક નોકરી કરવી જ પડે બાકીનો સમય સ્વાધ્યાય ભજન સત્સંગ અહીંના કરતા વિશેષ સ્વરૂપે ત્યાં અલગ રીતે થાય છે એ બાબતમાં સ્વાધ્યાય ભજનમાં એ લોકો આગળ છે એવું ચોક્કસ કરી શકાય એટલે આપણે બધા એ જાગ્રત એટલા માટે રહેવાનું છે કે આપણે સો ટકા માર્ક્સ લેવાના છે વધારે નહીં સાનંદભાઈ જયારે પીએચડી કરીને આવ્યા અને પીએચડીની પપ્પાજીના હાથમાં બુક્સ મૂકી હું ડોક્ટર થયો મેં પીએચડી કરી એ જે પાપ છે જીવમાંથી મહારાજ જલ્દી કાઢે એ જ પ્રાર્થના આપણે તો ભૂલ છીએ નિમિત્ત મેં પહેલા બી કહ્યું હતું નિમિત્ત શબ્દ બહુ ખતરનાક શબ્દ છે આપણે નિમિત્ત થવું છે દરેક સેવામાં આનંદ માનવો છે મધ્ય એકતાલીસ પ્રમાણે લેટ્રિન બાથરૂમ વાળો સેવા કરે અને મધ્ય એકતાલીસ પ્રમાણે ઠાકુરજીની સેવા પૂજારી કરે બંનેને સરખો આનંદ આવે એનમ મધ્ય અઠ્યાવીસ એકતાલીસ આસન ઘસનાર હોય સાફ સુફી કરનાર હોય લેટ્રિન બાથરૂમ સાફ સુફી કરનાર હોય ઠાકોરજીની સેવા પાછળની એક જ ભાવના છે પાંચ પ્રકારે સેવા થવી જોઈએ જ અને પાંચ પ્રકારે સેવા ન થાય તો આનંદ આવવાનો નથી જ અને આનંદ નથી જ આવવાનો મીન્સ આનંદ નથી આવતો તો સમજી લેવાનું કે કોઈ અહંકારનું પોષણ થઈ રહ્યું છે અથવા મારી રીતે હું કરું છું અથવા મારું મારી નજર પ્રભુ તરફ નથી હું જાતે સ્વયં કરતા જે દિવસે તમે કરતા થયા ક્રિયા તે દિવસે તમારો આનંદ હંડ્રેડ પર્સન્ટ ને ક્યારે સપનામાં આવે જ નહીં નિમિત્ત શબ્દ આપણે આ પ્રકારના આનંદ એટલે હલકું ફૂલ હૃદય હું શરૂઆતના પહેલા પ્રકારના આનંદની વાત કરી પહેલા પ્રકારનો આનંદ એટલે હલકું ફૂલ હૃદય એક પહેલા પ્રકારનો આનંદ એટલે નથી આત્મીયતા જ રહે બે પોતાના અંગત આત્મીય સેવકો સાથે સમાજ સાથે જ્યાં હોય ત્યાં આત્મીયતા જ રહે પહેલા પ્રકારનો આનંદ એટલે કોઈની વિશે અભાવભાફી નહીં રુચિ નહીં પહેલા પ્રકારનો આનંદ એટલે જે સ્વામીના ભક્તિ રૂપ સેવા થયા આજ કહે આ પહેલો આનંદ છે પછી બીજો આનંદ પછી ત્રીજો સ્વયં સાકાર સાક્ષા સહજ આનંદ આપણે શું બીજું તો કઈ નહીં બે વર્ષમાં આ પ્રકારના આનંદમાં તો પહોંચીએ આપણે જ ક્રિયા રૂપ થઈશું તો તો પછી આ વાતને સમજવા માટે હંડ્રેડ પરસેન્ટ માર્સ લાવવા માટે આપણા મૂળ વિષય પર આવીએ કે ગ્રામ્ય કથા વાર્તા એટલે શું તે ગામ્ય વાર્તા કહીએ છીએ ચેપ્ટર ચેપ્ટરમાં છત્રીસમો સાડત્રીસમો શ્લોક राजा ना राज कार्य नहीं वारता बद्दाद न पास <laughs> अपने कितना पास थे तो जो ये पहला अपने गनी है बेचारे में पास थे हम शेर साढ़े चार सौ भूल को नहीं यात्रा जय स्वामी नारायण देश दा वर्ते जाने दशा दिया तीत बड़े बता डिमेंड डिम जे बैठा चाहिए વાપરે વાપ મરદ માણસો નો શબ્દ કોઈ બોલે જ નહીં જય પરાજી ની વાર્તા આમ જ બેઠેલા ક્રિકેટ ના રશિયાઓનું થયું છે શું અહી બેઠા છે થોડા મહાપુરુષો મને દેખા ભારત જીતે ને એટલા માટે મને બેસાડ્યો આ લોકોએ લોનાવાલા છેલ્લા દસ બાર જ રનમાં રનની મારા મારી હતી મને બેસાડ્યો હું ઉપરથી નીચે ઉતર્યો ના ખુરશી નાખી બેસો ના હું મારી ગાદી પર બેસી અને હું બધું જીંજર પી લઉં ના મને અહીં બેસીને પીવા પછી પેલું પેલું નહીં એક રનની તો અડધામાંથી મને બહુ ખબર ન પડે એમાં ભારત વારી ગયું તારે એક જણ બોલ્યા આ બે પર પણ ફોગ આ બધું સમજાવવા જેવું આટલામાં જ છે जय पराजय वार्ता वस्त्र अलंकार ने नगर की शोभा वर्णन बक्ष भुज्य लेय चोष्य चार प्रकारना अन्न अन, अनेक प्रकारना रसास्वन्य वार्ता तथा खेड़ वनज व्यापार नाना प्रकार की कारीगरी घोड़ा पालकी रथ आदि वाहन वर्णन એ સર્વે ગ્રામ્ય કથા વાર્તા છે આજના શુભ મંગલકારી દિવસે આવા સામાન્ય નિયમો પાડવા માટે મહારાજના સ્વામી આપણને ખૂબ ખૂબ આપે એ જ પ્રાર્થના સજાન